હાલો વિદ્યાર્થી મિત્રો કેમ છો આજે આપણે સરસ મજાની તમને ખબર હોય બરાબર ને તો છેલ્લી લાસ્ટ થિયરી બાકી હતી ધ્યાનમાં આવે બધાને તો એ લાસ્ટ થિયરી શું છે તે આપણે પ્રયત્નો કરીએ બરાબર ને એટલે ફિઝિક્સ સેકન્ડ ચેપ્ટરની બધી થિયરી પતી જાય ત્યારબાદ આપણે દાખલા એના જોવાનો પ્રયત્ન કરીશું જે સૌથી સરળ છે બરાબર ને તો આ દાખલા કેવા છે શું છે એ આપણે બધો પ્રયત્ન કરશું તો આપણે શરૂઆત કરીએ થિયરી બરાબર ચાલો તો પહેલું ધ્યાનમાં રાખો પારિમાણિક સુસંગતનો નિયમ બરાબર આ બધું પૂછાતું નથી જિંદગીમાં પણ ગણવું પડે તો ભૌતિક રાશિઓના પરિમાણ સમાન હોય બરાબર ને તો જ તેમનો સરવાળો બાદ બાકી થઈ શકે આ નિયમને પારિમાણિક સુસંગતનો નિયમ કહેવામાં આવે એટલે ભૌતિક રાશિના પરિમાણ જો સરખા હોય તો જ સરવાળો થાય ટૂંકમાં નહીં તો કોઈનો સરવાળો થતો નથી ઉદાહરણ તરીકે એક પારિમાણિક વિશ્લેષણની આપણે વાત કરીએ તો એક આ સૂત્ર છે આપણું એક્સ બરાબર એક્સ જીરો પ્લસ વી જીરો ટી પ્લસના તો આનો આનો ને આનો આ ત્રણનો સરવાળો થયો ચોપડીમાં આપેલું બીજ તો કેમ થયો એનો મતલબ એવો હશે કે આનું પરિમાણ જે હશે તે 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 જ જ જ આનું 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 હશે 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 ને આ ત્રણે પરિમાણ સરખા તો પહેલામાં પહેલું વિચારીએ કે આની અંદર આ બધું છે હું તો આપણે પહેલા ધ્યાનમાં રાખીએ કે અહીંયા એક્સ એટલે ટી સમયે કોઈ પણ પદાર્થે કાપેલું અંતર એક્સ જીરો એટલે શરૂઆતનું સ્થાન બીજી એટલે પ્રારંભિક વેગ સમય એ રાશિના પહેલા પારિમાણિક રીતને એને દર્શાવી દઈએ જો બધાને આપણે દર્શાવી દીધું હવે એક્સ એટલે સ્થાન અંતર કહેવાય અંતર એટલે એલ કહેવાય આ બી એક્સ જીરો એટલે એલ કહેવાય વી તો વી એટલે વેગ વેગ હું હવે MLT માં M ની 0 એટલે ની લખે તો ચાલે L ની 1 ને T ની -1 ને T છે એટલે T ની 1 1/2 તો અજડાંક નું કોઈ દિશ પરિમાણ ની આવે A એટલે પ્રવેગ એટલે L ની 1 T ની -2 M 0 એટલે M ની લખે તો ચાલે T સ્ક્વેર એટલે T નો વર્ગ હવે આ બે નો સરવાળો કરીએ તો L ની 1 T ની -1 ને +1 ઉડી જાય એટલે L ની 1 જ રહી જાય બરોબર ત્યારબાદ છેલ્લામાં બી જુઓ તો કોણ ઉડી જાય ટી ની સ્ક્વેર અને ટી નો માઇનસ બે બંને ઉડી ગયા એટલે વન જ રહી ગયા તો જો ડાબી બાજુ જે પરિમાણ હતું તે જ જમણી બાજુ બધાના આવ્યા બધાના પરિમાણ સરખા આવે તો જ સરવાળો થાય આ પારિમાણિકનો સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ નિયમ બરાબર ને એટલે લખ્યું પરિમાણ દ્રષ્ટિએ આ સાચું કહેવાય તો સાબિત કરી શકીએ હવે આ પારિમાણિક વિશ્લેષણ પહેલા આવે એમ તો પારિમાણિક વિશ્લેષણ એટલે શું અને તેના ઉપયોગો તો પારિમાણિક સૂત્રો ઉપયોગ કરીને ભૌતિક રાશિ ભૌતિક વિજ્ઞાનના પ્રશ્નોનો ઉકેલ મેળવવાની પદ્ધતિ એને પારિમાણિક વિશ્લેષણ કહેવાય ગણા ગણા ઉકેલ મળે જેમ આપણે કીધું ગતિ ઊર્જા સ્થિતિ ઉર્જા યાંત્રિક ઉર્જા તો બધું ઊર્જા જ છે તો પણ બધાના પરિમાણ સરખા દરેક ઉર્જા જુદી છે ગતિ ઉર્જા જુદી સ્થિતિ ઉર્જા જુદી યાંત્રિક ઉર્જા જુદી પણ ઉર્જા આવીને પરિમાણ સરખા જ આવે તો જ એ ઉર્જામાં આવે બરાબર ને કાર્યો કાર્યો એ જ ઉર્જામાં તો કાર્યોનું બી પારિમાણિક સરખું જ આવે તો આના ઉપયોગો શું પહેલામાં પહેલું આપણે તે જોઈએ આપણે વાત બી કરી છે બે જુદી જુદી એકમ પદ્ધતિના કોઈ ભૌતિક રાશિના એકમો વચ્ચે સંખ્યાત્મક સંબંધ નક્કી કરવો જેમ કાલે આપણે વિડીયો આગલા વિડીયોમાં જો એક ન્યૂટન બરાબર દસની પાંચ ઘાટ ડાઇન કીધેલું યા તો બે અલગ અલગ કરી એટલે એવું કરવા માટે બી કામ આવે બરોબર રાશિતા સમીકરણની યથાર્થતા ચેક કરવા માટે પણ આપણને ઉપયોગ વિચાર્યો બરાબર ને યથાર્થતા ચકાસવા માટે બે ભૌતિક રાશિઓ કઈ છે અલગ અલગ તો નથી ને જેમ કીધું ગતિ ઉર્જા ને સ્થિતિ ઊર્જા તો બંને વસ્તુ સરખી એમ સૂત્રની દ્રષ્ટિએ જુદું ઉર્જાની દ્રષ્ટિએ જુદું ઉર્જા એટલે પારિમાણિક બંનેના સરખા થવા ગતિ ઊર્જાનો તમે હોદો અને સ્થિતિ ઉર્જાનો હોદો તો બંનેના પરિમાણ સરખા જ આવશે એટલે યથાર્થ ચકાસવા માટે ઉપયોગી છે ત્રીજું કોઈ ભૌતિક રાશિ બરાબર ને એનું અન્ય ભૌતિક રાશિઓ સાથેનો સંબંધ દર્શાવતો સમયમાં એટલે અન્ય કોઈ ભૌતિક રાશિ સાથે એનો સંબંધ દર્શાવવો હોય તો કેવી રીતના થાય તો તે પણ આની અંદર આવી શકે બરાબર એટલે આ એક આટલો નાનો સરખો વિડિયો આપણને ત્રણ ચાર બધી વસ્તુ બાકી હતી આપણી બરાબર ને તો તે આપણે જોવાનો પ્રયત્ન કર્યો બરાબર એટલે આટલું બહુ નાનું છે અને બહુ ઇમ્પોર્ટન્ટ પણ નથી બરાબર ને પણ તમે આને જરાક ખાસ જોઈ લેજો બરાબર એટલે આપણી આ થિયરી પતી જાય અને ત્યારબાદ આપણને દાખલા ચાલુ થશે બરાબર ઓકે તો આજનો નાનો સરખો વિડિયો પણ જોઈ લેજો બરાબર ને ઓકે મળીએ પાછા દાખલા માટે હવે